હેલો પ્રેઝરડ મિત્રો મિત્રો આજે આપણે લેવીનો પહેલો અધ્યાય તેની 10 થી 13 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વલ્લભ, આ જે લેવીનું પુસ્તક છે અને આ જે લેવીના પુસ્તકમાં એ ઈશ્વરે જે 7 પર્વ આપ્યા છે અને જે અર્પણો આપ્યા છે, ઓફરિંગ્સ, એના વિશે આ આખું લેવીનું પુસ્તક છે. અને આજે આપણે જે પહેલા અધ્યાયમાંથી 10 થી 13 કલમમાંથી જે વચન જોવાના છે એમાં દહનાર્પણ, ઇંગ્લિશમાં શબ્દ છે બર્ન્ટ ઓફરિંગ, એના વિશે આપણે પ્રભુના વચનો જોવાના છે. વલાવ, આપણે જોઈએ તો આ જે પહેલા અધ્યાયની જે 10મી કલમ છે અને 11મી કલમ, તેમાં એક દિશાની વાત બહુ સ્પષ્ટ લખેલું છે. ત્યાં લખેલું છે કે દહનાર્પણને માટે તેનું અર્પણ ટોળામાંથી, એટલે ઘેટામાંથી કે બકરામાંથી હોય, તે તેને એબ્રહિત નર ચઢાવે અને તે તેને વેદીની ઉત્તર બાજુએ યહોવાની સમ્મુખ કાપે. ઉત્તર દિશા, નોર્થ. અને વાલાઓ, બાઇબલમાં આ જે ઉત્તર દિશા છે, જે નોર્થ સાઈડ છે, એ આપણે જોઈએ તો સોર્સ ઓફ ટ્રબલ, એટલે કે જે મુશ્કેલી, સંકટો, વિપત્તિઓ, એ બધું આ બાઇબલમાં આપણે જોઈએ જૂના કરારમાં તો એ ઉત્તર દિશામાંથી આવે છે. અને સોર્સ ઓફ ટ્રબલ અથવા પિક્ચર્સ ઓફ એવિલ, કારણ કે ઉત્તર તરફથી વિપત્તિઓ આવી પડે છે. એવું આપણે યર્મિયાનો પહેલો અધ્યાય એની 14 અને 15 અને 6ઠો અધ્યાય એની 1 અને 22 અને 23 કલમમાં જોઈએ છે. જો આપણે યર્મિયાનું પુસ્તક વાંચીએ તો ત્યાં નોંધે છે પહેલા અધ્યાયને 14 અને 15 કે આ બધી વિપત્તિઓ છે એ ઉત્તર તરફથી, ત્યાં લખે છે કે ઉત્તર તરફથી વિપત્તિઓ આવશે. અને વાલાઓ, અહીંયા આપણે જોઈએ છે કે જે દહનાર્પણ છે એનું જે હલવાન છે તે ઉત્તર બાજુએ ત્યાં કાપવાનું આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને વાલાઓ, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે એફેસી 5 અને 2 આપણે જોઈએ છીએ, ત્યાં લખે છે કે ખ્રિસ્તે તમારા પર પ્રીતિ રાખી અને દેવની આગળ સુવાસને અર્થે આપણી ખાતર સ્વાર્પણ કરીને પોતાનું બલિદાન આપ્યું. અને જો બહુ રસપ્રદ એ વાત છે કે કાલવરી અને જે ખાલી કબર છે એ બંને જે જગ્યાઓ છે એ લોકેટેડ ઇન ધ નોર્થ ઓફ જેરુસાલેમ, યરુશાલેમમાં, એ બંને ઉત્તર દિશામાં આપણે જોઈ શકીએ છીએ. અને વાલા, બહુ સરસ વાત છે કે જે દિશાથી વિપત્તિઓ આવે છે, બીજા જે રાજાઓ ચઢાઈ કરે છે, એટેક કરે છે, એ જ દિશાને પ્રભુ ઈસુ ત્યાં એમનું પોતાનું બલિદાન આપીને એ જગ્યાએ જાણે કે બ્લોક કરે છે અથવા ત્યાં એમને રોકે છે, એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. કારણ કે ઉત્તર દિશામાંથી વિપત્તિઓ આવતી, પ્રશ્નો આવતા, સંકટ આવતા, પણ પ્રભુ ઈસુ એ જગ્યાએ પોતાનું પ્રાણ આપીને જાણે કે ત્યાં બ્લોક કરતા હોય, જાણે કે કવર કરતા હોય, એવું આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને ઈસુનું મરણ એ શેતાનના દરેક પ્રહાર, શેતાની દરેક યોજનાઓ જાણે કે તોડી પાડે છે, શેતાને હરાવે છે, એવું આપણે અહીંયા જોઈ શકીએ છીએ. બરાબર, આ જે લેવીનો જે પહેલો અધ્યાય છે ત્યાં આપણે જો 12મી કલમ જોઈએ તો ત્યાં લખે છે કે ભાઈ ત્યાં જે યહોવાની સમ્મુખ એ જે હલવાન કાપવાનું હોય છે અને એ હલવાનના આપણે 12મી કલમ જોઈએ તો 4 પાર્ટ્સ આપણે જોઈ શકીએ છીએ. 12મી કલમ જુઓ તો મુંડી, ચરબી, આંતરડા અને એના પગ, એના પાયા, આ 4 વસ્તુ આપણે જોઈએ છે કે ત્યાં એને અર્પણ કરવાનું હોય છે, એનું દહન કરવાનું હોય છે. ભલાવો, એક એક જે એના શબ્દો છે અથવા એક એક જે પાર્ટ્સ છે બહુ જ અજાયબ શિક્ષણ આપે છે. પહેલું આપણે જોઈએ છે 12મી કલમ કે તેની મુંડી, એનું માથું. ભલાવો, પ્રભુ ઈસુનું શરીર એ આપણા પાપોને માટે એમણે સ્વાર્પણ કર્યું, અર્પણ કર્યું. અને ઈસુનું શરીર એ જ્યારે અર્પણ થાય છે ત્યારે આપણા શરીર અને મનને, આપણા માથાને અથવા આપણા જે હેડ છે, આપણું માથું છે, એને એ કવર કરે છે. આ દિવસોમાં દરેકના મગજમાં, દરેકના જે એનું મગજ છે, એનું માથું છે, એમાં એક વિચાર ચાલ્યા કરે છે કે એનું પોતાનું રક્ષણ કેમનું કરવું, એના પરિવાર રક્ષણ કેમનું કરવું, અથવા એ પોતાની દરેક ચિંતાઓ એ આપણા માથા, આપણા મગજમાં, આપણા માથામાં એ હોય છે. અને આપણા માથા, આપણા મન, આપણા મગજમાં ઘણી બધી ચિંતા, પ્રશ્નો, મુશ્કેલીઓથી આપણું એ માથું, આપણું મસ્તિષ્ક એ ઘેરાયેલું હોય છે. અને જ્યારે એ પ્રભુ ઈશ્વરનું માથું જ્યારે એ દહન થતું ત્યારે એમના જે સુવાસ છે, એ જે માથું દહન થતું અને એની જે સુવાસ છે એ આપણા માટે દરેક પ્રકારની શાંતિ, ઉકેલ, સલામતી વાળાઓ લાવે છે. કારણ કે હાલના સમયમાં આપણા મસ્તકમાં ઘણા બધા વિચારો છે, ઘણી બધી મૂંઝવણો છે, ઘણા બધા ચિંતા પ્રશ્નોથી આપણું માથું, આપણું મસ્તિષ્ક એ ભરાયેલું છે, એ કવર થયેલું છે, એ ઘેરાયેલું છે. પણ વાળાઓ, જ્યારે એ માથું, જ્યારે એ દહનાર્પણ તરીકે જ્યારે અર્પણ થતું અને એની સુવાસ જે આવતી, એ સુવાસ આપણા માટે શાંતિ, આપણા માટે ઉકેલ અને આપણા માટે સલામતી એ લઈને આવે છે.
આ પહેલો જે ટોપિક છે એ માથું. બીજું બીજું આપણે જોઈએ છે ચરબી, ફેટ. હલો, ચરબી, ફેટ, ઇટ સ્પીક્સ ઓફ વર્જીસ ઓફ ક્રાઇસ્ટ. એ જાણે કે દેવનું, જાણે કે રિચનેસ, જાણે કે એમનો વૈભવ એ પ્રગટ કરે છે. અને વાલાઓ, આપણે જોઈએ તો લેવીના પુસ્તકનો જે ત્રીજો અધ્યાય છે એની 16મી કલમ, ત્યાં લખે છે કે સઘળી ચરબી યહોવાની છે. જ્યારે અર્પણ બધું થાય ત્યારે જે બેસ્ટ પાર્ટ, ચરબી એટલે કે બેસ્ટ પાર્ટ, ત્યાં લખે છે કે વેરી બેસ્ટ પાર્ટ. ચરબીને જે બાઇબલ વિદ્વાનો છે એ માને છે કે વેરી બેસ્ટ પાર્ટ ઓફ ધ એનિમલ, અને એ ઈશ્વરને અર્પણ કરવાનો હોય છે. અને એટલા માટે લેવી 3:16 લખે છે કે સઘળી ચરબી યહોવાની છે. તો વાલાઓ, આપણે અહીંયા જોઈએ છે કે પ્રભુ ઈસુ એમનું વૈભવ, એમનો જે મહિમા છે, એમનો ગૌરવ છે, એ આપણે માટે આપી દીધો છે, એમણે અર્પણ કર્યો છે. તો જ્યારે એ ચરબી જ્યારે દહન થતી, જ્યારે એ એનિમલનો જે બેસ્ટ પાર્ટ જ્યારે એ દહન થતો, એ બળતો, અને એની સુવાસ આપણું જે ખાલીપણું છે એ ઈશ્વરની કૃપાથી ભરતું, એ ઈશ્વરના આશીર્વાદોથી એ આપણું ખાલીપણું ત્યાં ભરે છે. કોઈ પણ પ્રકારનું ખાલીપણું, કોઈ પણ પ્રકારનું લેક, શોર્ટેજ એ ચરબી જ્યારે દહન થાય ત્યારે એ દૂર કરે છે. વલાવો, જો આપણે કોઈ પ્રકારે કોઈક બાબતમાં આપણે અધૂરાઈ અનુભવી રહ્યા છે, શોર્ટેજ અનુભવી રહ્યા છે, તો વલાવો આ જે વચન છે એ આપણને જણાવે છે કે જ્યારે એ ચરબી દહન થતી અને એની સુવાસ એ આપણા માટે ભરપૂરીપણાના આશીર્વાદ લઈને એ આવે છે. બીજો જે મુદ્દો છે એ આપણે જોયું ચરબી. ત્રીજું આપણે જોઈએ છે આંતરડા. આંતરડા ઇંગ્લિશમાં શબ્દ છે એન્ટ્રેલ્સ. આંતરડા ઇટ સ્પીક્સ ઓફ જીસસ મોટિવેશન ફિલિંગ્સ. આ જે આંતરડા છે એ જ્યારે એનું દહન થતું ત્યારે આપણે જોઈએ છે કે એ આપણા માટે અજાયબ જેવા આશીર્વાદ લઈને આવતું. ઘણીવાર આપણે આપણા જીવનોમાં બીક, ડર, ગુસ્સો, તાણ એ બધું અનુભવીએ છીએ, અને આજના સમયમાં તો ખાસ આ ફિલિંગ્સ આપણે દરેકની હોય છે, અને એની સીધી અસર થાય છે આપણા પેટ ઉપર, અને પેટ ઉપર આપણે એની અસર થતી જોઈ શકીએ છીએ. તો જ્યારે એ આંતરડું, જ્યારે એ બળતું, એનું દહન થતું, ત્યારે તેની સુવાસ આપણા માટે ખ્રિસ્તની લાગણી, ખ્રિસ્તની દોરવણી, ખ્રિસ્તનું ઉત્તેજન એ લઈને આવતું. આ ત્રીજું જ બાબત આપણે જોઈ છે એ આંતરડું, કે જ્યારે એ આંતરડું બળતું એની સુવાસ આપણા માટે એ ખ્રિસ્તની લાગણી, ખ્રિસ્તની દોરવણી અને ખ્રિસ્તનું ઉત્તેજન લઈને એ આપણા માટે આવે છે. અને ચોથું, અને જે આપણે જોઈએ છે એ પગ, પાયા. હવે આ જે પગ છે, જે પાયા છે, ઇટ રિફર્સ ટુ ધ જીસસ પરફેક્ટ વોક. પ્રભુ ઈસુની જે શ્રેષ્ઠ એમના પગલા, એમની ચાલ એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ભલાઓ, ઘણી બધી વખત આપણે આપણા પગ કાદોમાં ફસાય છે, અથવા પાપના કાદોમાં આપણા પગ ફસાયા હોય છે અને એ અશુદ્ધ થયા હોય છે. પણ ભલાઓ, જ્યારે એ પગ, જ્યારે એનું દહન થતું, એ પગ જ્યારે એ અર્પણ તરીકે અર્પાતા, ત્યારે વાલાઓ એની જે સુવાસ છે એ આપણા માટે બહુ અજાયબ આશીર્વાદો લાવે છે. અને એ આપણા પગ હવે, એ જ્યારે સુવાસ આવે છે ત્યારે આપણા પગ હવે ખ્રિસ્તના પગલામાં એ સ્થિર કરે છે. તો વાલાઓ, જે પગ એ જ્યારે એનું દહન થાય છે ત્યારે વાલાઓ આપણા પગોને એ ઈશ્વર સ્થિર કરે છે, એને સ્ટડી કરે છે, અને એ ખ્રિસ્તના પગલામાં એ ચલાવે છે. વાલાઓ, આપણે આ ચાર બાબત જોઈ, માથું, ચરબી, આંતરડા અને પગથિયા, એના પગ. અને વાલાઓ, જે આપણે છેલ્લી બાબત જોવા માંગીએ છીએ એ તો 11મી કલમ, એનો છેલ્લો ભાગ, ત્યાં લખે છે કે તેનું રક્ત વેદી પર ચોમેર છાંટે. આ ચાર બાબત આપણે જોઈ, પણ સૌથી જે અગત્યની બાબત છે એ તો રક્ત. વાલાઓ, ઈસુનું રક્ત આપણને દરેક પ્રશ્નો, દરેક મુશ્કેલીથી, દરેક બીમારીથી આપણને પ્રોટેક્ટ કરે છે, કવર કરે છે, આપણે બહુ સારી બેઠે જાણીએ છીએ. કારણ કે ઈસુના રક્તમાં જ આપણી સલામતી, આપણી શાંતિ અને આપણો ઉદ્ધાર છે, આપણા પાપોની માફી છે. ઈસુના રક્ત માટે આપણે ચાર બાબત જોવા માંગીએ છીએ. સૌથી પહેલું બાબત એ છે કે ઈસુના રક્તમાં આપણું દેવું ચૂકવાઈ ગયું છે. માય ડેટ ઇઝ પેઇડ. હિબ્રુ 9:28 જેવો ત્યાં લખે છે કે ખ્રિસ્તે ઘણાઓના પાપ માથે લેવા સારું એક જ વાર બલિદાન આપ્યું. અને આપણે માર્ક 10:45 જોઈએ, ત્યાં લખે છે ઘણાને ખંડીને સારું તેણે પોતાનું બલિદાન આપ્યું. ઈસુના રક્તમાં આપણું જે દેવું છે એ ચૂકવાઈ ગયું છે, એ ફૂલ્લી પેઇડ છે. બીજી બાબત, એ ઈસુના રક્તમાં આપણું ન્યાયપણું સમાયેલું છે. રોમન 5:9 જોયો, ત્યાં લખે છે કે તેના રક્તથી ન્યાય ઠરવામાં આવ્યા છે. વી આર જસ્ટિફાઈડ ઇન ધ બ્લડ ઓફ ક્રાઇસ્ટ. અને ત્રીજી બાબત, ઈસુના રક્તમાં આપણી માફી અને આપણો ઉદ્ધાર છે. વી આર ફરગીવન. FEC 1:7 જોયો, ત્યાં લખે છે કે એના લોહી દ્વારા
આપણને ઉદ્ધાર એટલે કે પાપોની માફી મળી છે. અલાવ ઈસુના રક્તમાં આપણા દરેકનો ઉદ્ધાર અને પાપોની માફી સમાયેલી છે. અને છેલ્લી અને અગત્યની બાબત, ઈસુના રક્તમાં આપણે સર્વ પાપથી શુદ્ધ થઈએ છીએ. ઘણા બધા પાપ જે કદાચ જગત જાણતું નથી, પણ પ્રભુ ઈસુ જાણે, ઈશ્વર જાણે છે, એ પાપ કદાચ આપણને એ શાંતિથી રહેવા દેવા માંગતા નથી, એ પાપ કદાચ આપણને બેચેન કરી મૂકે છે, એ પાપ કદાચ આપણને ઘણા બધા ઈશ્વરના આશીર્વાદથી વંચિત રાખે છે. પણ વાલાઓ, ઈસુનું રક્ત જ્યારે છંટાય છે આપણા પર, ત્યારે સઘળા પાપથી આપણે શુદ્ધ થઈએ છીએ. ઈસુના રક્તમાં આપણે સર્વ પાપથી શુદ્ધ થઈએ છીએ. અને પહેલો યોહાન 1:7 કહે છે, ઈસુનું રક્ત આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે. તો વલાવ, ઈસુના રક્તમાં આપણું દેવું ચૂકવાઈ ગયું છે, ઈસુના રક્તમાં આપણું ન્યાયપણું છે, ઈસુના રક્તમાં આપણી માફીની ઉદ્ધાર છે, અને ઈસુના રક્તથી આપણે સર્વ પાપથી શુદ્ધ થઈએ છીએ. તો વલાવ, જ્યારે એ હલવાનું અર્પણ, જ્યારે એનું દહનાર્પણ થતું, જ્યારે એનું દહન થતું, ત્યારે એની સુવાસ, એ જે આપણે પહેલું જે માથું જેવું, એની સુવાસ એ આપણા માટે શાંતિ લાવે છે. આપણા મગજમાં, મસ્તિષ્કમાં ઘણી બધી ચિંતાઓ છે, પણ વાલાઓ આ જ્યારે પ્રભુ ઈસુનું દહન થયું, ત્યારે વાલાઓ એમના દહન થવાથી આપણા મસ્તિષ્કમાં એક અજાયબ દૈવીય શાંતિ ઈશ્વર આપણને આપે છે. અને પછી આપણે જોઈએ છીએ ચરબી. વાલાઓ, આપણે ગમે તેવી શોર્ટેજ અથવા ગમે તેવી અધૂરાઈ ઉણપ અનુભવતા હોય, પણ વાલાઓ જ્યારે એ દહન થતું અને એ દહનની સુવાસ આપણા માટે ભરપૂરી પાણાના આશીર્વાદો લાવે છે. અને ત્રીજી બાબત, કે ઘણી બધી વખત આપણે બીક, ડર, ગુસ્સો અનુભવીએ છીએ, એની સીધી અસર આપણા પેટ પર થાય છે, પણ વાલાઓ જ્યારે એ આંતરડાનું દહન થતું, ત્યારે ખ્રિસ્તની લાગણી, એ ખ્રિસ્તની દોરવણી અને ઉત્તેજન એ લઈને આવતી. અને છેલ્લી બાબત, કે આપણા પગ ઘણી બધી વખત પાપના કાદવમાં સપડાયા છે અથવા અશુદ્ધ થયા છે, પણ વાલાઓ જ્યારે એ પગનું દહન થતું, ત્યારે વાલાઓ એ ખ્રિસ્ત આપણને એમના પગલામાં, આપણા પગ ત્યાં ચલાવે છે અને આપણા પગોને એ સ્થિર કરે છે. અને વાલાઓ, એ સુવાસ આપણા માટે તો નરા આશીર્વાદો લઈને આવે છે. જ્યારે આ દહનાર્પણની સુવાસ તમે જુઓ, તો FSC 5:5 લખે છે કે દેવની આગળ સુવાસને અર્થે, ખ્રિસ્તે આપણી ખાતર સ્વાર્પણ કરીને પોતાનું બલિદાન આપ્યું. જ્યારે એ સુવાસ દેવની એમની સમક્ષ આવતી, ત્યારે કે જાણે આપણો સ્વીકાર કરતો, એક્સેપ્ટ કરતા હોય, એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. વલાઓ, પ્રભુ આ વચનો, વાતો શીખવા, સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. આમીન.